आ वखते नवरात्रिनी परमिशन मळशे कि नहीं ते अंगे लोकोमां भारे सवालो छे। त्यारे गरबा एसोसिएशन द्वारा मुख्यमंत्री ने पत्र लखायो अने गरबा क्लासीस ने परमिशन आपवानी वात करी छे। राजकोटना गरबा एसोसिएशन नुं कहेवुं छे कि गरबा क्लासीस मांथी 5000 लोकोने रोजीरोटी मळे छे, तो गरबा ने लईने लोकोने फिटनेस जळवाशे अने मानसिक तणावमांथी पण मुक्ति मळशे तेवो दावो आ पत्रमां करायो छे। टूंक समय की अंदर नवरात्रि आ रही है, जो खेलैयाओ है तेमा पण गरबा रमवा माटे कही सकाय के उत्सुकता है, परंतु बीजी तरफ कोरोना की महामारी है। आ तमाम बाबतों की वच्चे राजकोटनी अंदर जो गरबा आयोजक है राजभाई गढ़वी तेमना द्वारा मुख्यमंत्री ने पत्र लखवामां आव्यो छे। शुं कहेशो मुख्यमंत्री ने तमे जे पत्र लख्यो छे तेमां कई रीतनो उल्लेख करवामां आव्यो छे गरबाना आयोजन ने लईने? आपणे गरबाना आयोजन माटे तो आपेला वात करेली हती, પણ હાલ પૂરતું જે ગરબાના ક્લાસીસને મંજૂરી આપણને આપે તો 5000 ખેલૈયાઓની રોજીરોટી છે આમાં, અને પ્લસ બીજા નંબરમાં કે જે કોરોનાની એક મેન્ટલી સ્ટ્રેસ છે એ ગરબા એક એક્સરસાઇઝ છે, ફિટનેસ ઝોનને બધાને પરમિશન આપી છે, તો ફિટનેસ ગરબાને પરમિશન આપે તો ગરબા એક જ એવી એક્સરસાઇઝ છે કે તમે સતત 2 થી 3 કલાક સુધી એક સાથે કરી શકો। જે અત્યારની પરિસ્થિતિ છે કોરોનાની, આપ પણ જાણો છો કેસો વધી રહ્યા છે, પરંતુ શું લાગે છે જે રીતના આપ ઘણા વર્ષોથી આ સાથે સંકળાયેલા છો ગરબા સાથે, જે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, આ પહેલા પણ એક રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, કઈ રીતનો રિસ્પોન્સ મળ્યો છે અને હવે કઈ રીતનો ફીડબેક મળે તેવું લાગે છે? સાહેબ તરફથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, પણ જે કોરોનાની મહામારીને સંક્રમણ વધતું જાય છે એ પ્રમાણે સાહેબે બહુ સારું કીધું કે ગરબાનું આયોજન તો શક્ય નથી, છતાંય અમે લોકો જો કોરોનાની મહામારીનું જે કંઈ હોય એ થોડું ઓછું થઈ જાય તો અમે વિચારશું। સાહેબ તરફથી બહુ સારો રિસ્પોન્સ મળેલ છે અમને। ચોક્કસ અન્ય ખેલૈયાઓ પણ છે તેમની સાથે પણ વાત કરીએ, શું કહેશો? એક તરફ ગરબા રમવા માટે થનગનાટ પણ છે તો બીજી તરફ કોરોનાની મહામારી છે। અમે લોકો તો ગરબાની પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી, પણ હવે આ સરકારશ્રીના શું નિયમો બહાર પડે છે એના ઉપર અમે આધાર ડિપેન્ડ કરશું। શું કહેશો આપ, શું કહેશો જે રીતના અત્યારે ગરબાના આયોજનને લઈને જે ખેલૈયાઓ છે તેમાં પણ અસમંજસતા છે, બીજી તરફ કોરોનાની મહામારી છે, આવા સમયની અંદર આપ શું ઈચ્છો છો, કઈ રીતના રમાવા જોઈએ? જો ગરબા રમાવા જોઈએ તો એ પણ કઈ રીતના રમાવા જોઈએ જેથી કરીને ડિસ્ટન્સિંગ સહિતના જે નિયમો છે તેનું પાલન થાય? અમે લોકો પણ ખૂબ જ એક્સાઇટેડ છીએ ગરબા રમવા માટે, પરંતુ ગવર્મેન્ટ જે પ્રમાણે નિર્ણય લે એ પ્રમાણે અમે તેની સાથે જ છીએ। ચોક્કસ આપ શું કહેશો ખેલૈયા તરીકે, ચોક્કસપણે નવરાત્રિ વર્ષમાં એકવાર જ્યારે આવે છે ત્યારે 9 દિવસ સુધી એક અનેરો ઉત્સાહ હોય છે, પરંતુ આ વર્ષે જે રીતની કહી શકાય કે કોરોનાની મહામારી છે અને એક સમસ્યાઓ છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતના જુઓ છો ગરબાના આયોજનને? અમે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને એ કહેવા માગીએ છીએ કે અમે સોશિયલ ડિસ્ટન્સ તેમજ અમે સેનિટાઈઝર યુઝ કરશી, તેમજ અમને પરમિશન મળે તેવી અમારી આજ્ઞા। ગરબાના ખેલૈયાઓ છે અત્યારે આપણી સાથે, જે રીતના મુખ્યમંત્રીને પણ આયોજક દ્વારા પત્ર લખવામાં આવ્યો છે, અનેરો ઉત્સાહ છે, અને આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે તેમના જવાબની પણ રાહ જોવાઈ રહી છે, તો બીજી તરફ ગરબાના જે ખેલૈયાઓ છે તેઓ પણ આતુરતાથી નવરાત્રિની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેઓ પણ હવે ક્યાંક ને ક્યાંક ગરબા રમવા ઈચ્છુક છે, પરંતુ બીજી તરફ જે કોરોનાની મહામારી છે અને તેને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જે નિયમો છે તેનું પાલન કરીને ગરબા રમાડવામાં આવે તેવું પણ ખેલૈયાઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન ધવલ ગુંડલિયા સાથે ગૌતમ ભેડા, VTV ન્યૂઝ, રાજકોટ।